बीसीए सेम वन ना तमाम विद्यार्थी मित्रों ने मारा नमस्कार। विद्यार्थी मित्रों, इनपुट पेरिफेरल डिवाइस में आज नो आपनो टॉपिक छे जॉयस्टिक। तो विद्यार्थी मित्रों, जॉयस्टिक जे छे ए एक्जेक्टली माउस जेवुं ज काम करे छे, एटले के जॉयस्टिक ने पॉइंटिंग डिवाइस कहेवामां आवे छे। एनो उपयोग पण जॉयस्टिक नो उपयोग पण सीआरटी स्क्रीन में कर्सर नी पोजीशन ने मूवमेंट करवा माटे थाय छे। जे जॉयस्टिक नो जे फंक्शन छे, फंक्शनालिटी छे, ए एक्जेक्टली माउस जेवी ज फंक्शनालिटी छे। એમ કેવું હોય તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જોયસ્ટિક ઇઝ અ સ્ટિક, એક સ્ટિક છે વિચ હેઝ સ્ફેરિકલ બોલ એટ ઇટ્સ લોઅર એન્ડ એન્ડ વેલ એઝ ઇટ્સ અપર એન્ડ। વિદ્યાર્થી મિત્રો, એના જે ફિઝિકલ લુકઆઉટ છે એમાં માત્ર ને માત્ર થોડોક ચેન્જીસ આવે છે। એ શું છે તો કે એ સ્ટિકને જે ઉપરનો ભાગ જે હોય છે એમાં પણ એક એક સ્ફિયરિકલ બોલ હોય છે અને નીચેના લોઅર એન્ડમાં પણ એક સ્ફિયરિકલ બોલ જોવા તમને મળે છે। ધ લોઅર સ્ફિયરિકલ બોલ મૂવ જે સોકેટ, એની અંદરનું જે સોકેટ હોય છે વિદ્યાર્થી મિત્રો, એને મૂવ કરવાનું કામ લોઅર જે નીચેનો જે સ્ફિયરિકલ બોલ હશે એ મૂવ કરવાનું કામ કરશે। ધ જોયસ્ટિક કેન બી મૂવડ રાઇટ ઓર લેફ્ટ। વિદ્યાર્થી મિત્રો, જોયસ્ટિકને રાઇટ કે લેફ્ટ મૂવ કરી શકાય છે, ફોરવર્ડ અને બેકવર્ડ પણ મૂવ કરી શકાય છે। જે કંઈ પણ પોઝિશન આપણે જોયસ્ટિકના કર્સરને આપણે જે મૂવ કરીશું એની જે કંઈ પણ પોઝિશન મૂવ થતી હોય છે એ મૂવ પોઝિશન પ્રોસેસરને સેન્ડ કરવામાં આવે છે। અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જે જોયસ્ટિક છે એનો ઉપયોગ 3D ગેમ, કમ્પ્યુટરમાં 3D ગેમ રમવા માટે થતો હોય છે। હવે અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આ જોયસ્ટિક છે। જોયસ્ટિકમાં ઉપરનો જે આ ભાગ જે છે સ્ફિયરિકલ બોલ છે, પોઈન્ટ ઓફ વ્યૂ સ્વિચ છે, ઓટો ફાયર સ્વિચ છે, આ દરેક એના પાર્ટ આપી દીધા છે। અહીંયા ટ્રિગર છે, સ્ટિક છે, એડિશનલ બટન્સ પણ અહીંયા આપેલા હોય છે, બેઝ થ્રોટલા ફંક્શન કેપ, આ અલગ અલગ એના પાર્ટ્સ આપેલા છે અને અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી બરાબર જોયસ્ટિક। ત્યાર પછી આજનો આપણો ટોપિક છે લાઇટ પેન, સેકન્ડ ઇનપુટ પેરિફેરલ ડિવાઇસ, ધેટ ઇઝ ધ લાઇટ પેન। તો વિદ્યાર્થી મિત્રો, તમે ડિજિટલ બોર્ડ જોયું જ હશે, ડિજિટલ બોર્ડમાં જે પેન આપણે યુઝ કરીએ છીએ રાઇટ કરવા માટે એ છે લાઇટ પેન બરાબર। તો લાઇટ પેન ઇઝ એ પોઇન્ટિંગ ડિવાઇસ। વિદ્યાર્થી મિત્રો, લાઇટ પેનની ડેફિનેશન તમારે દેવી હોય તો તમે દઈ શકો છો, ઇટ ઇઝ એ પોઇન્ટિંગ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ ઇનપુટ ધ ડેટા ઇન ટુ ધ કમ્પ્યુટર। ડેફિનેશન દેવી હોય તો તમે આ રીતના દઈ શકો છો, ઇટ ઇઝ યુઝ ટુ સિલેક્ટ એન્ડ રાઇટ ધ ટેક્સ્ટ ઓન ધ સીઆરટી। સીઆરટી સ્ક્રીનમાં કંઈ પણ કન્ટેન્ટને, ટેક્સ્ટને રાઇટ કરવા માટે અને સિલેક્ટ કરવા માટે આપણે લાઇટ પેનનો યુઝ કરી શકીએ છીએ। બીજે શબ્દોમાં કેવું હોય તો એમ કહી શકાય કે ઇટ ઇઝ એ ફોટો સેન્સિટિવ પેન લાઇક ડિવાઇસ। એ ફોટો સેન્સિટિવ જેવી એક ડિવાઇસ છે, ઇટ ઇઝ કેપેબલ ઓફ સેન્સિંગ એ પોઝિશન ઓન ધ સીઆરટી સ્ક્રીન। સીઆરટી સ્ક્રીનની પોઝિશનને સેન્સ કરી શકવા માટે કેપેબલ છે, વેન ઇટ્સ ટીપ ટચિસ ધ સ્ક્રીન, જ્યારે એની ટીપ એટલે કે જે આપણે પોઈન્ટ જેને આપણે કહીએ છીએ બોલપેનનો, એ જ્યારે સ્ક્રીનને ટચ કરે છે ત્યારે જે એની પોઝિશન કે જે કઈ જગ્યાએ ટચ કરે છે એને સેન્સ કરવાનું કામ પણ ફોટો સેન્સિટિવ ડિવાઇસ કરી શકે છે। હવે
મહત્વની અગત્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો લાઇટ પેન વિશેની, તો વેન ઇટ ટીપ ઇઝ મૂવડ ઓવર ધ સ્ક્રીન સરફેસ, જ્યારે સ્ક્રીન સરફેસ ઉપર લાઇટ પેનની પેનને મૂવ કરવામાં આવે છે, ઇટ્સ ફોટોસેલ સેન્સી એલિમેન્ટ. લાઇટ પેનની અંદર એક પ્રકારનું એવું એલિમેન્ટ આવે છે, મિકેનિઝમ આવે છે, જેને આપણે ફોટોસેલ સેન્સિંગ એલિમેન્ટ કહીએ છીએ. ડિટેક્ટ્સ ધ લાઇટ કમિંગ ફ્રોમ ધ સ્ક્રીન, સ્ક્રીનમાંથી જે લાઇટ આવે છે આવતી હોય છે એને ડિટેક્ટ કરે છે, એન્ડ ધ કોરિસ્પોન્ડિંગ સિગ્નલ્સ આર સેન્ટ ટુ ધ પ્રોસેસર. એનો જે કોરિસ્પોન્ડિંગ જે સિગ્નલ હોય છે એ પ્રોસેસરને સેન્ડ કરશે. ધ મેનુ ઇઝ અ સેટ ઓફ પ્રોગ્રામ ચોઈસ ઓફર ટુ ધ યુઝર્સ. એટલે જે કઈ જગ્યાએ તમે સ્ક્રીનમાં જે કાંઈ પણ જગ્યાએ તમે મૂવ કરશો કર્સરને, એ જગ્યાને પેન, જે જગ્યાએ તમે પેનને ટીપ એની તમે ટચ કરાવો છો એ જગ્યાને ફોટોસેલ સેન્સિટિવ સેન્સિંગ એલિમેન્ટ હોય છે પેનની અંદર, એને ડિટેક્ટ કરશે લાઇટને, અને પછી એનું રિગાર્ડિંગ જે કંઈ પણ સિગ્નલ હોય એ પ્રોસેસરને સેન્ડ કરે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આ હતી લાઇટ પેન. હવે વિદ્યાર્થી મિત્રો થર્ડ ઇનપુટ પેરિફેરલ ડિવાઇસ આપણે આજે જોશું, એ છે ડિજિટાઇઝર અથવા તો ગ્રાફિક ટેબલેટ. બરાબર, એની ડેફિનેશન દેવી હોય તો એમ દઈ શકાય, તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ગ્રાફિક ટેબલેટ, ગ્રાફિક ટેબલેટ અત્યારે તો વિદ્યાર્થી મિત્રો કેપેસિટિવ ટાઈપના પણ આવે છે, એટલે કે તમે ફિંગર દ્વારા પણ એમાં કાંઈ પણ તમે ડિજિટાઇઝરમાં લખી શકો છો ટેબલેટમાં. ડિજિટાઇઝર અથવા ગ્રાફિક્સ ટેબલેટ ઇઝ અ કમ્પ્યુટર ઇનપુટ ડિવાઇસ ધેટ એનેબલ્સ અ યુઝર ટુ હેન્ડ ડ્રો ઇમેજીસ એન્ડ ગ્રાફિક્સ સિમિલર ટુ ધ વે અ પર્સન ડ્રો ઇમેજીસ વિથ પેન્સિલ એન્ડ પેન. વિદ્યાર્થી મિત્રો પેનમાં કે પેપરમાં જ્યારે આપણે કાંઈ પણ પેન્સિલ કે પેન વડે કાંઈ ડ્રો કરીએ છીએ, એવી જ રીતના તમારે સ્ક્રીનમાં હેન્ડ ડ્રો ઇમેજીસ કાંઈ ડ્રો કરવું હોય તો તમે ડિજિટાઇઝર અથવા ગ્રાફિક્સ ટેબલેટનો ઉપયોગ કરીને તમે ડ્રો કરી શકો છો. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડિજિટાઇઝિંગ ટેબલેટ, ગ્રાફિક્સ પેડ, ડ્રોઈંગ ટેબલેટ ઓર પેન ટેબલેટ. ડિજિટાઇઝરને વિદ્યાર્થી મિત્રો ચાર અલગ અલગ નામથી આપણે ઓળખી શકીએ. ડિજિટાઇઝિંગ ટેબલેટ પણ કહી શકીએ, ગ્રાફિક્સ પેડ પણ કહી શકીએ, ડ્રોઈંગ ટેબલેટ પણ કહી શકીએ, અથવા પેન ટેબલેટ પણ કહી શકીએ છીએ. બરાબર, આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ધીઝ ટેબલેટ્સ મે ઓલ્સો બી યુઝ ટુ કેપ્ચર ડેટા ઓર હેન્ડ રિટન સિગ્નેચર્સ. આ ટેબલેટની મદદથી વિદ્યાર્થી મિત્રો ડેટાને પણ કેપ્ચર કરી શકીએ છીએ, કે હાથથી આપણે જે કંઈ પણ સિગ્નેચર કરીએ છીએ એ સિગ્નેચરને પણ કેપ્ચર કરી શકીએ છીએ. વધારે જોઈએ વિદ્યાર્થી મિત્રો ડિજિટાઇઝરમાં તો ઇટ કેન ઓલ્સો બી યુઝ ટુ ટ્રેસ એન ઇમેજ ફ્રોમ અ પીસ ઓફ પેપર વિચ ઇઝ ટેપ્ડ ઓર અધરવાઇઝ સિક્યોર ટુ ધ સરફેસ. કોઈ ઇમેજ આપણે લેવી હોય પેપરમાંથી તો ઇમેજને પણ આપણે ડાયરેક્ટલી ડિજિટાઇઝરની અંદર લઈ શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ડિજિટાઇઝર ટેબલેટ્સ કેન ઓલ્સો બી યુઝ્ડ એઝ એન ઇનપુટ ડિવાઇસ. ડિજિટાઇઝર ટેબલેટનો આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. રિસીવિંગ ઇન્ફોર્મેશન રિપ્રેઝેન્ટેડ ઇન ડ્રોઈંગ્સ, જે કાંઈ પણ ડ્રોઈંગ દ્વારા આપણે ડેટા રાઇટ કરી હોય રિસીવ થશે કમ્પ્યુટરમાં, એન્ડ સેન્ડિંગ આઉટપુટ્સ ટુ અ કેડ કમ્પ્યુટર એડેડ ડિઝાઇન એપ્લિકેશન. અને એ જે કાંઈ પણ ડેટા આપણે હેન્ડ રિટન ઇન્ફોર્મેશન જે આપણે ડ્રો કરી હોય એ કેડ એટલે એપ્લિકેશનને સેન્ડ કરશે, એન્ડ પીસી બેઝ સોફ્ટવેર લાઇક ઓટો કેડ. અને પીસીમાં જે આપણે સોફ્ટવેર યુઝ કરતા હોઈએ છીએ જેમ કે ઓટો કેડ, બરાબર, એને એ ડેટા સેન્ડ પણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વેરિયસ ટાઇપ્સ ઓફ ગ્રાફિક્સ ટેબલેટ્સ આર અવેલેબલ ઇન ધ માર્કેટ ટુડે. અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ ટેબલેટ માર્કેટમાં હાલમાં અવેલેબલ છે. બરાબર, મોસ્ટ ઓફ ધેમ આર લિસ્ટેડ એઝ ફોલોઝ. એમાંના મોટાભાગના જે છે એ અહીંયા આપી લિસ્ટ આપેલું છે. તમે વિદ્યાર્થી મિત્રો
પરીક્ષામાં આ લિસ્ટ તમે લખી શકો છો, જેમ કે પેસિવ ટેબ્લેટ્સ, એક્ટિવ ટેબ્લેટ્સ, ઓપ્ટિકલ ટેબ્લેટ્સ, એકાઉસ્ટિક ટેબ્લેટ્સ, ઇગ્નોમેગ્નેટિક ટેબ્લેટ્સ અને કેપેસિટિવ ટેબ્લેટ્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ રિયલ ડિજિટાઇઝર ઇઝ એ લિટલ બી ડિફરન્ટ ધેન ગ્રાફિક્સ ટેબ્લેટ. જે રિયલમાં આપણો જે ડિજિટાઇઝર જે આવે છે, એકચ્યુઅલમાં ગ્રાફિક્સ ટેબ્લેટથી થોડો અલગ હોય છે. ઇટ ઇઝ મેઇનલી ઇન્વેન્ટેડ ફોર સમ સ્પેશિયલ પર્પઝ વર્ક. એનો જે ખાસ હેતુ હોય છે એ નીચેના આપેલો છે એના જેવું હોય છે, જેમ કે મેજરિંગ પેપર બ્લુ પ્રિન્ટ્સ, પેપર બ્લુ પ્રિન્ટ્સને મેજર કરવી, ટ્રેસિંગ પેપર ડ્રોઈંગ્સ ઇન ટુ ડિજિટલ સોફ્ટવેર. જે કંઈ પણ પેપરમાં ડ્રો કરેલું હોય એ ડિજિટલ સોફ્ટવેરમાં ટ્રેસ કરવું, લેવું, ક્રિએટિંગ કેડ મેનુ ટેમ્પલેટ્સ, કેડ મેનુ ટેમ્પલેટ્સ ક્રિએટ કરવા, એવા વગેરે ડિજિટાઇઝરના યુઝ આપણે કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે. ધન્યવાદ.